હેન્ડીકેપ. તમે જાતે મહેનત કરો તો જ તમે જીવનમાં આગળ વધશો. અમારા મા બાપ ક્યારેય, અને તમને ગેરંટી કહું, 1 થી 10 ધોરણમાં હું 1 થી 9 ધોરણ સુધી ફૂલ્લી પાસ, એટલે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલા નંબરે પાસ થયો છું. કોઈ બુદ્ધું હતા એટલે અમે દીક્ષા લઈ લીધી એમ નહીં સમજતા, ભણી ગણીને અમે આવ્યા છે એ વાત જુદી છે. અમે SSC કરીને દીક્ષા લીધી છે, પણ 40 વર્ષ પહેલાની SSC, તમારું આજનું CA ને અમારી SSC, આપણે આમને સામને આવી જઈએ, કોણ ચડે? કોણ ચડે? હા, અમે, એટલે તો અમે ઉપર છે ને તમે નીચે છો. પહેલી કન્ડિશન છે, ટેન્શન તમારા મા બાપને નહીં, તમને જોઈશે. એક્ઝામ આવે ત્યારે તમારી મા તમારી ભેગી જાગે? મેં તો સાંભળ્યું છે, આમ અડધા અડધા કલાક આવે, બેટા કોફી લાવું, શું લાવું, પૌવા લાવું, વગેરે લા. આ હા હા હા, માને એમ હોય કે મારા દીકરા દીકરી જાગતા રહે, એના માટે એ બિચારી જાગતી રહે, અડધા અડધા કલાકે તમારા રૂમમાં આવે, તમને જગાડતી રહે. તમારે કહી દેવું છે, મમ્મી તું સુઈ જા, આખા દિવસનું તે કામ કરી જાવ, હવે રાતના તું સુઈ જા, હું બરાબર ભણીશ, તું મારી ચિંતા નહીં કર, સુઈ જા. પણ એને વિશ્વાસ ક્યારે બેસે? ક્યારે બેસે? તમે તમારી જાતે ભણતા હો ત્યારે. આખું વર્ષ રખડી ખાવાનું અને છેલ્લા 2 મહિના હા 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 આમ ભણેશ્રી થઈ જવાનું. હું જોઉં છું ઘણી રીડિંગ લાઇબ્રેરીમાં હું જાઉં ને, આહા, જાણે સ્મશાન ઘાટની શાંતિ હોય, હોય અંદર 70 જણા, એકબીજાની સામે બસ આ સવાર થી સાંજ ગાંડા જેવા થઈ ગયા, પાગલ જેવા. આ જ ખોટી વાત છે, ભણવું જ છે. 2-1 થી ભણવાનું સ્ટાર્ટ કરો, 2-1. અમારા મોટા આચાર્ય હતા ભુવન ભાનુસુરી મહારાજ, આથી 25 વર્ષ પહેલા તેઓ સ્વર્ગસ્થ થયા, અને એના 80 વર્ષ પહેલા, આઈ થિંક 60-70 વર્ષ, 80 વર્ષ, હા, એના લગભગ 68 વર્ષ પહેલા એમણે CA ની એક્ઝામ આપી હતી. એ વખતે પેપર લંડન થી આવતું હતું, એ વખતે CA નતું કહેવાતું, GDA કહેવાતું હતું. એ GDA ની એક્ઝામમાં એ જમાનામાં તેઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા હતા. આજથી 80 વર્ષ પહેલા, એથી એ વધારે વર્ષ, GDA ની એક્ઝામમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવનારા એમણે 22 વર્ષની ઉંમરે સાધુ બની ગયા, અને એ જીવ્યા ત્યાં સુધીમાં એણે અમારા જેવા 250 જણને સાધુ બનાવ્યા હતા. CA બની ગયા પછી દીક્ષા ના લેવાય કીધું ને હમણાં ઉર્વિશભાઈએ, તમારા આગમ સરે લીધી ને, CA સર, સર હતા, CA હતા, 40 વર્ષની ઉંમરે એમણે સંસાર છોડી દીધો, ભર્યો ભાદર્યો સંસાર. મારે તમને સમજાવું છે, ક્લેવર મેન બનો, હોશિયાર. અને ઘણા તો એવા ભણે ત્યારે એવા ભણે કે આખી દુનિયાને ભૂલી જાય, એટલે દુનિયાની બાબતમાં પાછા સાવ બાઘા બબુચક જેવા, એવું પણ ના ચાલે. હા, એક જોક આવે છે ને, ઓલી છોકરીને માએ મોકલી કે બેટા જા તું ટમાટર લઈ આવ અને તરબૂચ લઈ આવ. છોકરી ગઈ, ભૈયાજી ટમાટર દેતો, 1/2 કિલો ટમાટર નાખ્યા, પછી બીજા પાસે ગઈ, ખરબૂચા કઈ સધી આ 25 રૂપિયા, દાલ દોઈશ કે ઉપર દાલ દયા. પછી ઓલી એ બોલા, ભૈયાજી પૂછ્યું આ BCOM પડે લગતે હો? ઓલી તો ખુશ ખુશ થઈ ગઈ, હો ભૈયાજી આપકો કૈસે પતા ચલા, બસ પહેલે ટમાટર લિયા ઓર ઉસકે પર ખરબૂચા ડાલા, ઉસસે પતા ચલ ગયા કે આ BCOM પડે. આટલી અક્કલ ન ચાલે, પહેલા શું લેવાય ને પછી શું લેવાય, વગર પ્રોસેસે ટમાટર નો સોસ થઈ જાય. આખું વર્ષ જેણે મોબાઈલ, વોટ્સએપ, FB, YouTube, Instagram, Google, બ્લોગ આમાં જ પસાર કર્યો ને છેલ્લે 2 મહિનામાં, હા હા, દોડ્યા જ કરવા, નોટ રાઈટ વે. 2-1 થી ક્યાં આખી જિંદગી તમારે ભણવાનું છે? ખાલી 5 વર્ષની મહેનત એવી કરી લો, જિંદગી ભર તમારા મા બાપને તમે સુખી કરી શકશો. 2-2 વાર, 3-3 વાર, 4-4 વાર તમારે ગ્રુપ ક્લિયર કરવા પડે. 5-5, 6-6 એવા ચેમ્પિયનો છે, થાકતા જ નથી. એક જણ મને મળ્યું કે 8મી વાર આપું છું, વાર એ વાર. મેં કહ્યું ગિનીઝ બુકમાં તારું નામ લખવું જોઈએ. આ બધાની પાછળ જેટલો સમય આપ્યો છે એના કરતા અડધો સમય તમે ખાલી તમારા ભણતરને આપો ને તો તમે 100 માંથી 100 લાવી શકો છો.